નમસ્કાર, હું ચિતોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચાર. વિસ્તારથી જોઈશું. સૌથી પહેલા વાત કરીશું રાજકોટની. રાજકોટના 15મા રાજવી મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની વયે નિધન થયું છે. ત્યારે રાજવી મનોહરસિંહજીની અંતિમ યાત્રા નીકળી છે. મનોહરસિંહજીનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રાજકોટના રાજવી પેલેસમાં રાખવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન પહોંચી ચૂક્યા છે રાજકોટ, અંતિમ દર્શન માટે પહોંચ્યા છે. સીએમ તો તેમની સાથે અન્ય બે મંત્રીઓ પણ ખાસ ઉપસ્થિત છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિ પણ મુખ્યપ્રધાનની સાથે જોઈ શકાય છે. અલ્ઝાઇમરની બીમારીથી પીડિત હતા રાજવી. છેલ્લા કેટલાય સમયથી તેઓની સારવાર પણ ચાલી રહી હતી, પરંતુ ગઈકાલે તેઓએ અંતિમ શ્વાસ લીધા. રાજવી મનોહરસિંહજીની અંતિમ યાત્રા નીકળી છે. રાજકોટના રાજવીની ચાંદીના રથમાં તલવાર સાથે અંતિમ યાત્રા નીકળી. રણજીત પેલેસમાં જ 9 ગનની સલામી પણ આપવામાં આવી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચી ચૂક્યા છે રાજકોટ. તેમની સાથે અને કેટલાક મંત્રીઓની પણ ઉપસ્થિતિ જોઈ શકાય છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા પણ આ અંતિમ યાત્રામાં ઉપસ્થિત છે. હાથીખાના પાસે મનોહરસિંહજીને અંતિમ યાત્રા પહોંચી ચૂકી છે. ગઈકાલે રાજવી મનોહરસિંહજી જાડેજાનું નિધન થયું. દાદાના હુલામણા નામથી તેઓ જાણીતા હતા. અંતિમ દર્શન બાદ પાલખી યાત્રા નીકળી છે. ચાંદીના રથમાં દાદાની પાલખી યાત્રા નીકળી છે. ઓનલાઈન પર સંવાદદાતા રક્ષિત પંડ્યા જોડાઈ ગયા છે. રક્ષિત, જે રીતે રાજકોટના રાજવીનું આ નિધન થયું છે, સમગ્ર રાજકોટમાં શોકનો માહોલ હશે? મુખ્યપ્રધાન સહિતના મંત્રીઓ પહોંચ્યા છે? ચોક્કસથી, ખાસ કરીને તોરણ કહી શકાય કે જ્યારે રાજકોટના ઠાકોર સાહેબ, 15મા ઠાકોર સાહેબ મનોહરસિંહ જાડેજા, કે જેઓ દાદાના હુલામણા નામથી ઓળખાય છે, ને તેઓનું જ્યારે ગત સાંજના 7:30 કલાકે છે તે 83 વર્ષની ઉંમરે નિધન થયું હતું, સમગ્ર રાજકોટની અંદર છે તે આજે શોકનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને રાજકોટના જ પનોતા પુત્રને હાલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવતા વિજયભાઈ રૂપાણી, કે જેઓ ખુદ અત્યારે છે તે અહીં દાદાના અંતિમ દર્શન માટે પહોંચી ચૂક્યા છે. ખાસ કરીને તેમની સાથે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા છે તે પણ અહીં દાદાના અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા છે. દાદાની 8 થી 10 વાગ્યા સુધી સવારે છે તે દર્શન માટે રાખવામાં હતા. તેમની જે ઓફિસ હતી ત્યાં આગળ દાદાના દર્શન માટે રાખવામાં હતા, અને ત્યારબાદ કહી શકાય કે આજે 10 વાગ્યા બાદ છે તે ચાંદીના રથની અંદર છે તે દાદાની જે અંતિમ યાત્રા છે તે નીકળી રહી છે. રાજકોટના રાજમાર્ગો ઉપર આ દાદાની અંતિમ યાત્રા છે તે ફરી હતી, જેની અંદર મોટી સંખ્યામાં લોકોએ છે તે દાદાના દર્શન કર્યા હતા. અને જ્યારે હાથીખાના વિસ્તાર ખાતે દાદાની અંતિમ યાત્રા પહોંચી છે, ત્યાં આગળ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા છે તેઓ પણ અહીં દર્શન માટે દાદાના પહોંચ્યા છે. ખાસ કરીને હવે આગળની વાત કરીએ તો આગળ હાથીખાનાથી આગળ રામનાથપરા સ્મશાન છે ત્યાં આગળ જશે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ જે શિક્ષણ મંત્રી અને જે ગૃહ રાજ્યમંત્રી છે તેઓ પણ આમાં સાથે જોડાયેલા છે. તમામ લોકો અત્યારે અંતિમ યાત્રામાં જોડાયા છે, અને ત્યારથી આગળ અત્યારે રામનાથપરા જે સ્મશાન છે ત્યાં આગળ જવા માટે પણ રવાના થઈ ચૂક્યા છે, જ્યાં આગળ દાદાને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જે રીતે જે અંતિમ યાત્રા શરૂ થઈ હતી ને જે 9 ગણની જે સલામી આપવામાં હતી, તે જ પ્રકારે જ્યારે અંતિમ સંસ્કાર થશે તે પહેલા પણ જે રામનાથપરાનું જે સ્મશાન છે ત્યાં આગળ પણ દાદાને 9 તોપની જે કહી શકાય 9 ગણની જે સલામી છે તે પણ આપવામાં આવશે, અને ત્યારબાદ છે તેમના અંતિમ સંસ્કાર છે તે વિધિવત રીતે કરવામાં આવશે. ત્યારે સમગ્ર રાજકોટની અંદર છે તે દુઃખ છે તે વ્યાપી ગયું છે. ક્યાંક શોકનો માહોલ પણ જોવા મળે છે. તમામ જે વેપારીઓ છે તે સ્વયંભૂ બંધ પાડી રહ્યા છે, અને તમામ લોકો આજે દાદાની અંતિમ યાત્રામાં જોડાઈ રહ્યા છે. તો બીજી તરફ વાત કરીએ તો આજે જ્યારે અંતિમ યાત્રા છે તેની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે, અને જે ન માત્ર ક્ષત્રિય સમાજ પરંતુ સૌ કોઈની અંદર અત્યારે શોકનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. રક્ષિત, ખાસ કરીને કોંગ્રેસ સાથે તેમનો નાતો રહ્યો છે, અને અનેક નેતાઓ જેમ કે અત્યારે મુખ્યપ્રધાન પોતે પહોંચ્યા છે, તેઓ મૂળ રાજકોટના છે અને પહોંચ્યા છે. અન્ય મંત્રીઓ પણ જોઈ શકાય છે. અન્ય કયા અગ્રણીઓ પહોંચ્યા હતા તેમના અંતિમ દર્શન માટે? ચોક્કસથી કહી શકાય કે જે રીતે જ્યારે કોંગ્રેસની સરકાર ગુજરાતની અંદર હતી તે સમયે તેઓ 3 ટર્મ સુધી પોતે ધારાસભ્ય રહ્યા હતા, અને તેની અંદર તેઓએ નાણાં પ્રધાન તેમજ આરોગ્ય પ્રધાન તરીકેની ખૂબ સારી એવી કામગીરી નિભાવતી. કોંગ્રેસ સાથે દાદાનો ખૂબ જ જૂનો નાતો કહી શકાય, કોંગ્રેસ પરિવારના મુખ્ય કહી શકાય તેવા અત્યારે દાદાનું નિધન થતા સમગ્ર કોંગ્રેસ પરિવારમાં પણ ક્યાંક શોકનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસના તમામ આગેવાનો, કાર્યકર્તાઓ, સૌ કોઈ લોકો અત્યારે મોટી સંખ્યામાં છે તે દાદાની અંતિમ યાત્રામાં જોડાયા છે. ન માત્ર કોંગ્રેસ પરંતુ
ભારતીય જનતા પાર્ટીના લોકો પણ દાદાની યાત્રામાં છે, તે અત્યારે જોડાયેલા છે. તમામ લોકો અત્યારે દાદાની અંતિમ યાત્રામાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, સૌ કોઈ પક્ષના લોકો છે તે અત્યારે દાદાની અંતિમ યાત્રામાં જોડાઈ રહ્યા છે. રાજકોટ ભાજપના અત્યારે કહી શકાય રાજકોટના જે સાંસદ છે મોહનભાઈ કુંડારિયા, તે પણ સાથે જોવા મળે છે. રાજકોટના જે ધારાસભ્યો છે તે પણ આજે અંતિમ યાત્રાની અંદર જોવા મળી રહ્યા છે. કહી શકાય કે જે રીતે દાદાનું જે માન સન્માન હતું તે હજુ પણ યથાવત જોવા મળ્યું છે. દાદા છે તે સૌ કોઈ લોકોના દિલમાં આજે પણ જોવા મળી રહ્યા છે. રક્ષિત, અંતિમ યાત્રા તો નીકળી ચૂકી છે, અંતિમ સંસ્કાર કેટલા વાગ્યાની આસપાસ થાય તેવી શક્યતાઓ? હા, ચોક્કસથી. જે રીતે અત્યારે વાત કરીએ તો અત્યારે પોલીસ છે તેનો સ્ટાફ પણ અત્યારે સાથે જોવા મળે છે. અને અત્યારે રામનાથ પરા સ્મશાનથી માત્ર 500 મીટર દૂર છે તે અંતિમ યાત્રા પહોંચી છે. એટલે થોડી ક્ષણ બાદ છે તે યાત્રા છે તે રામનાથ પરા પર તેમને 9 ગણની ચલામી અપાશે. અને ત્યારબાદ કહી શકાય કે તેમના અંતિમ સંસ્કાર છે તે પણ કરવામાં આવશે. રક્ષિત, રાજકોટના રાજવી અને દાદાના હુલામણા નામથી જાણીતા મનોહરસિંહજીના સ્વાભાવિક રાજકોટ સાથેના તો ઘણા સંસ્મરણો હશે, પણ રાજકોટવાસીઓના કયા ખાસ સંસ્મરણો દાદા સાથે જોડાયેલા છે? ચોક્કસથી, ખાસ કરીને જે રાજવી પરિવારના મોભી કહી શકાય, 15માં ઠાકોર તરીકે મનોહરસિંહ જાડેજા છે તે પ્રખ્યાત માનવામાં આવે છે. ત્યારે બીજી તરફ વાત કરીએ તો જયારે પણ તેઓ વિધાનસભાની અંદર તેઓ લડત કરાવતા હતા ત્યારે તેમની સાથે અનેક લોકો હતા. જયારે તેમની સામે ભાજપ હતું તે પણ તેમની વિરોધ પક્ષ હોવા છતાં પણ દાદાની હરેક વાત છે તે માનતું હતું. જયારે પણ કોઈ સામાજિક સેવાની વાત આવે અથવા તો સમાજના હિતમાં કોઈ વાત દાદા માટે કરવામાં આવતી તો ત્યારે હર હંમેશા તે સૌ કોઈ લોકો દાદાને વાતની અંદર સુર પુરાવતા હતા. અને જે પ્રમાણે રાજકોટની વાત કરીએ તો રાજકોટને પણ અનેક જે પાણી સમસ્યા હતી કે મુખ્ય સમસ્યા હતી એ સમયે પાણીની સમસ્યા માટે પણ દાદા ખૂબ ચિંતિત થયા હતા. કોઈ પણ નાનો એવો વ્યક્તિ આવે અને દાદાની ઓફિસમાં જાય અને દાદાને જો વાત કરે તો દાદા છે તેમની વાત સાંભળતા હતા અને તેમની જે પણ સમસ્યા હોય તે દૂર કરવાનો પૂરતો પ્રયત્ન છે તે કરવામાં આવતો હતો. નાના માણસોથી લઈને મોટા સુધી સૌ કોઈ લોકોને સાથ સહકાર છે તે દાદાનો મળતો, એટલે સૌ કોઈ લોકોના દિલમાં છે તે દાદાનું સ્થાન છે. દાદા એકમાત્ર રાજવી પરિવારના મોભી નહીં પરંતુ રાજકારણની પણ મોભી માનવામાં આવે છે. કારણ કે કોંગ્રેસ પક્ષના સૌથી મોટા કહી શકાય, કારણ કે કોંગ્રેસ અંદર પર તેમની ખૂબ સારી એવી જવાબદારી નિભાવી હતી ને ખૂબ સારી એવી કારકિર્દી હતી એમની. એટલે રીતે તેમનું એક રાજપુરુષ છે, સાથે સાથે રાજકીય પુરુષ પણ તેમને ખૂબ સારી રીતે લોકોના દિલમાં અત્યારે જોવા મળી રહ્યા. રક્ષિત, આભાર તમામ જાણકારી માટે. આપની પાસે આગળ પણ જોડાઈશું. તો જે રીતે અમારા સંવાદદાતા રક્ષિત પંડ્યા જણાવી રહ્યા હતા, એક આગવું વ્યક્તિત્વ અને તેમના જવાથી સમગ્ર રાજકોટમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં સ્વયંભૂ રીતે તમામ વેપારીઓએ પોતાની દુકાનો બંધ પણ રાખી છે. અંતિમ યાત્રા હાલ નીકળી રહી છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચ્યા તેમના અંતિમ દર્શન માટે અને અંતિમ યાત્રામાં પણ અત્યારે તેઓ સહભાગી થયા છે. તેમની સાથે પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને અન્ય રાજકોટના સ્થાનિક અગ્રણીઓ પણ જોવા મળી રહ્યા છે. રાજવી મનોહરસિંહજી જાડેજાનું ગઈકાલે નિધન થયું. અંતિમ દર્શન માટે રાજકોટના પેલેસ ખાતે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો. હવે ચાંદીના રથમાં દાદાની પાલખી યાત્રા નીકળી છે. રણજીત પેલેસમાં 9 ગણની સલામી પણ આપવામાં આવી. અનેક લોકો તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા અને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. હાથીખાના પાસે અંતિમ યાત્રા પહોંચી છે. રાજવી મનોહરસિંહજી જાડેજાનું ગઈકાલે નિધન થયું. દાદાના હુલામણા નામથી તેઓ જાણીતા રહ્યા. સમગ્ર રાજકોટમાં શોકની લાગણી જોવા મળી રહી છે. આજે સીધા દ્રશ્યો રાજકોટથી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. રાજવી મનોહરસિંહજીની અંતિમ યાત્રાના આ દ્રશ્યો મુખ્યપ્રધાન વિજય રૂપાણી શ્રદ્ધાંજલિ અર્પતા જોઈ શકાય છે. પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ પહોંચ્યા છે. પૂરા સન્માન સાથે તેમની આજે અંતિમ વિધિની તમામ જે વિધિ છે તે સંપન્ન કરવામાં આવી રહી છે. માત્ર રાજવી ઘરાનામાં પરંતુ સમગ્ર રાજકોટમાં અત્યારે દુઃખની લાગણી પણ જોઈ શકાય છે. અંતિમ યાત્રા હાલ નીકળી છે તો આખું રાજકોટ એમના અંતિમ દર્શન માટે રસ્તા પર ઉતરી આવ્યું છે. પોલીસ બંદોબસ્ત પણ
ચુસ્ત કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ સાથે પણ તેમનો ખૂબ જ જૂનો નાતો, કોંગ્રેસમાં સક્રિય રાજકારણીની પણ ભૂમિકા તેઓએ અદા કરી હતી। અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાજકોટના પેલેસ ખાતે રાખવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે અંતિમ યાત્રા ચાંદીના રથમાં તેમના નશ્વર દેહને રાખવામાં આવ્યો છે। એક તરફ તેમના અંતિમ યાત્રાના દ્રશ્યો આપ જોઈ શકો છો, બીજી તરફ તેમના જે જૂના દ્રશ્યો છે તે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। અંતિમ દર્શન માટે પણ સમગ્ર રાજકોટથી જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રથી, કહી શકાય કે આખા ગુજરાતમાંથી લોકો પહોંચી રહ્યા હતા તેમના અંતિમ દર્શન માટે। ગઈકાલે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા। છેલ્લા કેટલાય સમયથી તેઓ શારીરિક તકલીફોથી પીડાઈ રહ્યા હતા। તેમની સારવાર તેમના પેલેસમાં જ ચાલી રહી હતી। અલ્ઝાઇમરની બીમારીથી તેઓ પીડિત હતા। રાજકોટના 15મા રાજવી એવા મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની વયે નિધન થયું છે। રાજવી મનોહરસિંહજીની અંતિમ યાત્રા નીકળી છે, અનેક લોકો ઉમટ્યા છે તેમના અંતિમ દર્શન માટે। મનોહરસિંહજીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાજકોટના રાજવી પેલેસમાં રાખવામાં આવ્યો હતો। વહેલી સવારથી જ લોકો તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા। રણજીત વિલાસ પેલેસ ખાતે રાજવી મનોહરસિંહજીને 9 ગનની સલામી આપવામાં આવી। પૂરા સન્માન સાથે એમની અંતિમ યાત્રા ચાંદીના રથમાં તલવાર સાથે કાઢવામાં આવી છે। આપ જોઈ શકો છો, એક તરફ પાલખી યાત્રા મનોહરસિંહજીની જે નીકળી છે, ત્યારબાદ વાજતે ગાજતે જ રીતે રાજવી મનોહરસિંહજીની વિદાય આપ જોઈ શકો છો। નવગનની સલામી પણ તેમના પેલેસ ખાતે તેમને આપવામાં આવી હતી। અનેક લોકો ઉમટ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે, તેમના અંતિમ દર્શન કરવા માટે। છેલ્લા 3 વર્ષથી તેઓ અલ્ઝાઇમરની બીમારીથી પીડિત હતા અને છેલ્લા કેટલાય સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી અને તેઓની સારવાર પણ ચાલી રહી હતી। ગઈકાલે સાંજે તેઓએ અંતિમ શ્વાસ લીધા। વિજય રૂપાણી કે જેઓ પોતે પણ મૂળ રાજકોટના છે, સ્વાભાવિક એ રીતે પણ તેમની યાદો મનોહરસિંહજી સાથે જોડાયેલી હશે। ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે પહોંચ્યા રાજકોટ। તેમની સાથે પ્રદીપસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા। રાજકોટના સ્થાનિક નેતાઓની ઉપસ્થિતિ પણ જોવા મળી, પરંતુ મનોહરસિંહજીનું જે વ્યક્તિત્વ હતું, એક પક્ષ સાથે જોડાયેલા રહેવા છતાં તમામ પક્ષના જે લોકો છે તેમને એટલો જ આદર અને તેટલું જ સન્માન આપતા હતા। રાજકોટના રાજવી મનોહરસિંહજી નું ગઈકાલે નિધન થયું। તમામ રાજકીય પક્ષોના અગ્રણીઓએ દુઃખની લાગણી પણ વ્યક્ત કરી। વડાપ્રધાને પણ ટ્વિટર મારફતે દુઃખ વ્યક્ત કર્યું છે। વિજય રૂપાણી પ્રધાન પહોંચ્યા તે પહેલા તેમણે પણ ટ્વિટર મારફતે દુઃખ વ્યક્ત કર્યું હતું અને આજે તેમના અંતિમ દર્શન માટે તેઓ પહોંચ્યા પણ છે। રામનાથ પરા સ્મશાન ખાતે મનોહરસિંહજીના પાર્થિવ દેહને અંતિમ દાહ આપવામાં આવશે। પાલખી યાત્રા અત્યારે ચાલી રહી છે।
તમામ લોકો પહોંચી રહ્યા છે તેમના દર્શન માટે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે. રાજકોટના રાજવીની આ અંતિમ સફર રાજકોટ ખાતે, રામનાથ પરા સ્મશાન ખાતે મનોહરસિંહજીના પાર્થિવ દેહને ત્યારબાદ અંતિમ દાહ આપવામાં આવશે. અને દાદાનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. છેલ્લા થોડા સમયથી તેમની તબિયત નાદુરસ્ત ચાલી રહી હતી. એમની સારા સ્વાસ્થ્ય માટેની તમામ જે સારવાર હતી તે કરવામાં આવી અને તેઓની તબિયત સારી થાય તેના માટેના પણ પૂરા પ્રયાસ કરવામાં આવ્યા. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેઓ અલ્ઝાઇમરથી પણ પીડિત હતા અને કેટલીક તકલીફો પણ તેઓને થઈ રહી હતી. અને આખરે ગઈકાલે સાંજે તેઓએ અંતિમ શ્વાસ લીધા. રાજકોટના પેલેસમાંથી નીકળતી આ પાલખી યાત્રા ચાંદીના રથમાં મનોહરસિંહજીના નશ્વર દેહને રાખવામાં આવ્યો છે. તેમની સાથે તેમના પુત્ર જે છે તે જોઈ શકાય છે. રાજકોટમાંથી પસાર થઈ રહી છે તેમની આ અંતિમ યાત્રા અને ત્યારબાદ અગ્નિદાહ આપવામાં આવશે. એની પણ તમામ તૈયારીઓ જે છે તે આપ જોઈ શકો છો કે સંપન્ન કરવામાં આવી રહી છે. 18 નવેમ્બર 1935ના રોજ રાજકોટના રણજીત પેલેસમાં તેમનો જન્મ થયો હતો. રાજકોટના 15મા રાજવી હતા મનોહરસિંહજી જાડેજા. તેઓ કોંગ્રેસમાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. દાદાના હુલામણા નામથી તેઓ જાણીતા રહ્યા. રાજકોટવાસીઓના ખાસ સંસ્મરણો તેમના રાજવી સાથે જોડાયેલા છે. યાત્રા નીકળી રહી છે. એક તરફ તેમના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યારે તેઓ સ્વસ્થ હતા રાજકોટ નીકળતા હતા, તરફ તેમના પુત્ર અને તેમના પૌત્ર સાથેના ફોટોગ્રાફ પણ જોઈ શકાય છે. ગાંધી સાથે પણ તેમના સંસ્મરણ રહ્યા. કોંગ્રેસમાં તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે. સક્રિય રાજકારણીની સફળતાપૂર્વકની ભૂમિકા તેઓએ અદા કરી. હાલ તેઓની પાલખી યાત્રા નીકળી છે. ચાંદીના રથમાં પૂરા રાજવી સન્માન સાથે તેમની આ અંતિમ યાત્રા નીકળી રહી છે. ઘોડેસવાર પોલીસ પણ આ યાત્રામાં જોડાઈ છે. રાજવી મનોહરસિંહજી જાડેજાનું નિધન ગઈકાલે થયું. આજે તેમના અંતિમ સંસ્કાર વિધિ જે છે તે સંપન્ન કરવામાં આવશે. સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. અગ્નિદાહ જે આપવામાં આવનાર છે રાજનાથપરામાં, ત્યાં તમામ તૈયારીઓ જે છે તે આટોપી લેવામાં આવી છે. પૂર્વ આરોગ્ય મંત્રી અને નાણામંત્રી કોંગ્રેસના શાસનમાં તેઓ રહ્યા. દાદાના હુલામણા નામથી જાણીતા એવા મનોહરસિંહ જાડેજા ગઈકાલે નિધન થયું છે.
ભેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિ મુખ્ય પ્રધાનની સાથે જોવા મળી. અંતિમ યાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો, કારણ કે રાજકોટ વાસીઓ સ્વયંભૂ રીતે રસ્તા પર ઉતરી આવ્યા છે તેમના રાજવીના અંતિમ દર્શન માટે. રાજાની આ ઉપસ્મી જે વિદાય છે તેને લઈને રાજકોટમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ બંદોબસ્તની વચ્ચે તેમની આ અંતિમ યાત્રા હાલ ચાલી રહી છે. ચાંદીના રથમાં તલવાર સાથે પૂરા રાજવી સન્માન સાથે તેમની આ અંતિમ યાત્રા હાલ નીકળી છે. રાજકોટના માર્ગ પરથી નીકળી રહી છે અંતિમ યાત્રા. એક તરફ રાજપરા ચોક જ્યાં અંતિમ સંસ્કારની વિધિ સંપન્ન કરવામાં આવશે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો. તમામ જે તૈયારીઓ છે તેને આખરી આપવામાં આવી રહ્યો છે. તમામ તૈયારીઓને આટોપી લેવાય છે અને આ જે અંતિમ યાત્રા રાજકોટના માર્ગો પરથી નીકળી રહી છે તે જ્યારે પહોંચશે ત્યારબાદ સન્માન સાથે નશ્વર દેહને અંતિમ સંસ્કારની જે વિધિ છે તે સંપન્ન કરવામાં આવશે, દાહ આપવામાં આવશે. રાજવી મનોહરસિંહજીનો નશ્વર દેહ પંચમહાભૂત વિલીન થઈ જશે. જી 24 કલાકના એડિટર દીપક રાજાણી જોડાઈ ગયા છે આ વિષય પર વાત કરવા માટે. દીપકજી, રાજકોટના રાજવી એવા મનોહરસિંહજીના નિધનને લઈને સ્વાભાવિક રીતે રાજકોટમાં શોકનો માહોલ છે. તેમના ઘણા બધા સંસ્મરણો રાજકોટ વાસીઓ સાથે જોડાયેલા હશે. બિલકુલ તોરલ, મનોહરસિંહજી જાડેજાની જેટલી વાત કરી એટલી ઓછી છે. પૂજ્ય દાદાના ઉલામણા નામથી જાણીતા મનોહરસિંહજી જાડેજા રાજકીય દુનિયાના બેતાજ બાદશાહ માનવામાં આવતા હતા. બેસ્ટ પાર્લામેન્ટરિયન તરીકે તેમને ઓળખવામાં આવતા હતા. તેઓ 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે 2-3 વખત લોકસભાની ચૂંટણી પણ તેઓ લડી ચૂક્યા હતા. જિંદગીભર તેઓ કોંગ્રેસમાં રહ્યા હતા. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી સહિતના જે ગાંધી પરિવાર સાથે પણ એમને ખૂબ જ નિકટનો નાતો રહ્યો હતો. રાજકોટ વાસીઓ તેમને ખૂબ જ આદરની લાગણીથી જોતા હતા. દાદાએ રાજકોટના વિકાસમાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. તોરલ, આપણે તેઓ જ્યારે આરોગ્ય મંત્રી હતા ત્યારે તેમણે રાજકોટ માટે કરેલા વિકાસના કાર્યો આજે પણ લાખાજીરાજ બાપુની ભૂમિ યાદ કરી રહી છે. લાખાજીરાજ બાપુને એટલા માટે યાદ કરવા પડે કે રાજકોટની સ્થાપનામાં અને રાજકોટના વિકાસમાં લાખાજીરાજ બાપુએ ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરી હતી. લાખાજીરાજ બાપુના પુત્ર પ્રદ્યુમનસિંહજીના પુત્ર એટલે મનોહરસિંહજી જાડેજા અને એમની એમના જેટલા વખાણ કરીએ તોરલ એટલા ઓછા છે, કારણ કે મેં તો મનોહરસિંહજી જાડેજાની કારકિર્દી મેં મારી નજર નિહાળી છે. એમની પ્રજા પ્રત્યેની જે લાગણી, પ્રજાના કામો કરવા અને સુખાકારી કામો માટે એક રાજકીય નેતા, એક રાજવી શું કરે તે મનોહરસિંહજી જાડેજા સિવાયનું કોઈ બેસ્ટ ઉદાહરણ ન હોઈ શકે. તોરલ દીપકજી, ખાસ કરીને રાજકોટના રાજવી 15મા રાજવી રહ્યા છે તેઓ અને તેમના વિદાયથી જે રીતે આપણે વાત કરી કે સ્વાભાવિક દુઃખની લાગણી હશે, પરંતુ રાજકોટ વાસીઓ માટે ખાસ એક રાજા તરીકે તેમના કયા એવા કાર્યો હતા કે જે હંમેશા યાદ રહેશે? તોરલ, રાજવી તરીકે તો એમણે જે લોકો સાથે સીધો સંપર્ક કેળવવાની જે પ્રથા હતી એમણે આખા રાજકોટે ખૂબ જ આવકારી હતી. તેમના પેલેસમાં આવેલું મ્યુઝિયમ પણ એક રાજકોટનું યાદગાર સંભારણું છે. મનોહરસિંહજી જાડેજા, મેં આપને પહેલા જણાવ્યું એ પ્રમાણે આરોગ્ય મંત્રી હતા. મેડિકલ કોલેજ લાવવા માટે તેમણે ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. કોઈ પણ નાનું કામ હોય કે મોટું કામ હોય મનોહરસિંહજી જાડેજાને યાદ કરવામાં આવે તો તેઓ પ્રજા માટે કાયમને માટે હાજર રહેતા હતા. હું આપને એ પણ જણાવી દઉં કે જ્યારે દિવાળી પછીનો જે સાલમુ બારતનો દિવસ હતો હોય છે ત્યારે મનોહરસિંહજી જાડેજાનો પેલેસ નાના માણસોથી લઈને મોટા માણસો સુધી ખુલ્લો રહેતો હતો. હજારોની મેદનીમાં લોકો ત્યાં ઉમટતા હતા. એનું એક રીઝન હતું કે રાજકોટના રાજાને મળવાનો એક અમૂલ્ય અવસર રાજકોટવાસીઓને સાલમુ બારતના દિવસે મળતો હતો, પરંતુ તેમનો પેલેસ તો 365 દિવસ
ખુલ્લું રહેતું હતું. તોરણ સૌથી મોટી બાબત એ છે કે એમના પેલેસની બાજુમાં જે મનોહરસિંહજી જાડેજાનું કાર્યાલય હતું એ રાઉન્ડ ધ ક્લોક ખુલ્લું રહેતું હતું. ત્યાં કાર્યાલય ઉપર જો આપણે નજર કરીએ તો નાનામાં નાના કામથી લઈને મોટામાં મોટા કામ સુધીના કામો મનોહરસિંહજી જાડેજાએ કર્યા હતા. તેમનો સ્ટાફ લગાતાર લોકો માટે જાગૃત રહેતો હતો. દાદાનો સંદેશો માત્ર એક જ હતો કે પોતાના પેલેસ ઉપર અથવા તો પોતાના કાર્યાલય ઉપર આવનારો માણસ નિરાશ થઈ ન પરત પડે. એટલે દાદા માટે જેટલી આપણે વાતો કરીએ, એમના કેટલા કામના વખાણ કરીએ, એમના એમની સ્વભાવ એમના સ્વભાવની પ્રશંસા કરીએ, જેટલું બોલીએ એટલું થોડું ઓછું છે. રાજકોટ, સમગ્ર રાજકોટ કે ઘેરા શોકમાં ડૂબી ગયું છે. છેલ્લા 3 વર્ષથી તેઓ બીમાર હતા. એમની જે બીમારી હતી એને લઈને જાત જાતની ટ્રીટમેન્ટ પણ ચાલતી હતી અને ગઈકાલે એમની સ્થિતિ અચાનક નાજુક થઈ ગઈ અને રાત્રે રાજકોટવાસીઓને દુઃખદ સમાચાર મળ્યા કે દાદા આપણી વચ્ચે હવે નથી રહ્યા. આપણે જે દ્રશ્યોમાં તોરણ જોઈ રહીએ છીએ, રાજકોટના તમામ ટોપમોસ્ટ માણસો એમની અંતિમ યાત્રામાં જોડાયા છે. ખાસ કરીને રાજકોટના અને અત્યારના આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ક્ષત્રિય સમાજના આગેવાન અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા સાથે પહોંચ્યા છે. સમગ્ર રાજકોટ શોકમય વાતાવરણમાં બિલકુલ. દીપકજી, ખાસ કરીને આપણે જાણીએ છીએ તેમ મનોહરસિંહજી સક્રિય રાજકારણમાં કોંગ્રેસ પક્ષ સાથે સતત રહ્યા અને સફળ રાજકારણી તરીકે તેમની એક આગવી ઓળખ પણ બની. પરંતુ આ એક એવા રાજકારણી રહ્યા, એક એવા રાજવી રહ્યા કે જેઓ ન માત્ર એક પક્ષના રહ્યા, કારણ કે તેમની જે ખ્યાતિ છે, તેમનું જે સન્માન અને આદર છે તે તમામ પક્ષોમાં જોવા મળી રહ્યું છે. આપણે કીધું કે મનોહરસિંહજી જાડેજાની જયારે વિધાનસભામાં હાજરી હોય અને એમને એમની જે પ્રશ્ન ઉઠાવવાની જે એમની સ્ટાઇલ રહી છે એના હિસાબે જ એમને બેસ્ટ પાર્લામેન્ટરિયન તરીકે ઓળખવામાં આવતા હતા. પ્રજાના પ્રશ્નને કઈ રીતે રજૂ કરવો અને એનો કઈ રીતે નિકાલ લાવવો એ મનોહરસિંહજી જાડેજા પાસે ઘણા બધા રાજકારણીઓએ શીખ્યું છે. આપણે અત્યારના રાજકારણી શક્તિસિંહ ગોહિલની વાત કરીએ કે રાજેન્દ્રસિંહ રાણાની વાત કરીએ કે પ્રદીપસિંહ જાડેજાની વાત કરીએ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વાત કરીએ, દરેક લોકો એમને એક આદરની લાગણીથી જોતા હતા. ક્ષત્રિય સમાજમાં ખૂબ જ મોટું નામ, ક્ષત્રિય સમાજ નહીં પરંતુ દરેક સમાજના લોકો દાદાની સાથે જોડાયેલા હતા. રાજકોટ હોય કે સૌરાષ્ટ્ર હોય, તમામ રાજવી પરિવારો પણ દાદાને ખૂબ જ આદરની લાગણી નિહાળતા હતા. એટલે દાદાની બાબતમાં મેં આપને કીધું કે જેટલી વાતો કરીએ પાને આપણે કોઈ પણ નોટબુકના પેજના પેજ ઓછા પડે એટલું એનું કામ રહ્યું છે. રાજકોટમાં તેઓ હાથીખાના વિસ્તારમાં રહેતા હતા, ત્યાં એમનો પેલેસ આવેલો છે. મેં આપને કીધું પેલેસમાં મ્યુઝિયમ છે, પેલેસની બાજુમાં મનોહરસિંહજી જાડેજાનું કાર્યાલય હતું. કાર્યાલય સવારે ખુલે રાત્રે બંધ થતું હતું. કાર્યાલયમાં પ્રશ્ન લઈને આવનાર માણસ નિરાશ નહોતો થતો. નાનકડા દવાખાનાથી લઈને સચિવાલય સુધીનું કોઈ પણ કામ હોય મનોહરસિંહજી જાડેજા પોતે હસતે હસતા હસતા દરેક લોકોના કાર્યો કરતા હતા. અને ન માત્ર દાદા પરંતુ એમને ત્યાં હાજર રહેલો સ્ટાફ પણ લોકોના પ્રશ્નોના નિકાલ માટે કાયમને માટે આગળ રહેતો હતો. રાજકોટમાં દાદાનું જ્યાં પેલેસ આવેલો છે ત્યાં એમની ઓફિસ આવેલી છે, એ સોની બજારનો એરિયા કહેવામાં આવે છે. પેલેસ રોડની બિલકુલ પાછળનો આખો એરિયા છે. સોની બજારના લોકો પણ એવું માનતા કે દાદાના મકાનની પાસે જ, દાદાના પેલેસની બાજુમાં જ આખો બજાર આવેલી હોવાના કારણે એ લોકો પણ ખૂબ જ એક રાહતની લાગણી અનુભવતા હતા કે એક બહુ મોટા વડીલની છત્રછાયા નીચે આ બજાર ધમધમી રહી છે. એટલે આપણે એ સમજવાનું રહ્યું કે તોરણ કોઈ પણ રાજકોટનું ખૂણું એવો નહીં હોય કે જ્યાં દાદાની સુવાસ ન હોય. બિલકુલ દીપકજી, આભાર તમામ જાણકારી માટે. ન પહોંચાય પૂરી શકાય તેવી ખોટ પડી છે દાદાના નિધનથી. તેમની અંતિમ યાત્રા નીકળી રહી છે અને હવે અંતિમ સંસ્કાર માટેની જે કોઈ આખરી વિધિ વિધાન છે તે પણ સંપન્ન કરવામાં આવી રહ્યા છે. 24 કલાકના એડિટર દીપક રાજાણી જોડાયા હતા ફોન લાઈન પર. તેઓ જણાવી રહ્યા હતા તેમના સંસ્મરણો રાજકોટ સાથેના, તેમના રાજકારણ સાથેના, તેમના જે કાર્યક્ષેત્ર રહ્યું, તેમનું જે કોઈ કામગીરી રહી તેમની, તે તમામ બાબતો વાગોળવામાં આવી. મુખ્યપ્રધાન પણ પહોંચ્યા તેમના અંતિમ દર્શન માટે. પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર મારફતે દાદાના નિધનના સમાચાર મળતા જ શોકની લાગણી પણ વ્યક્ત કરી છે.
કોંગ્રેસ સાથે વર્ષો સુધી તેઓ જોડાયેલા રહ્યા. શક્તિસિંહ ગોહિલે પણ શોકની લાગણી વ્યક્ત કરી. તમામ જે નેતાઓ છે તેઓ દુઃખની લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટના રણજીત પેલેસ ખાતે તેમના નશ્વર દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. તમામ અગ્રણીઓ પહોંચી રહ્યા હતા તેમના અંતિમ દર્શન માટે. ત્યારબાદ પૂરા રાજવી સન્માન સાથે તલવાર સાથે ચાંદીના રથમાં તેમના નશ્વર દેહને વિરાજિત કરીને રાજકોટના માર્ગો પર અત્યારે રસ્તા પરથી નીકળી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે પણ દુઃખની લાગણી વ્યક્ત કરી. શું કહ્યું તેમણે, આવો સાંભળીએ. મનોહરસિંહજી જાડેજા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા, સંસદીય પ્રણાલિકાના એક મહારથી અને જાહેર જીવનના મોટી ઉચ્ચેરા માનવી આજે ગુજરાતે ગુમાવ્યા છે. પરંતુ મેં સંસદીય પ્રણાલિકાના મારા ગુરુ, એક આત્મીય મોરબી મિત્રને આજે ગુમાવ્યા છે. સામાન્ય રીતે બજેટની વ્હાઇટ પેપર બુક વાંચતા માણસને વર્ષો નીકળે ને છતાં એ ઉકેલી ન શકે. હું એ દિવસોને યાદ કરું છું કે મનોહરસિંહજી જાડેજા સાથે વિધાનસભામાં કામ કરવાનો મોકો મળ્યો અને બજેટની વ્હાઇટ પેપર બુક માત્ર થોડી જ ક્ષણોમાં કેમ વાંચી શકાય અને એમાં રહેલી ભૂલને કેમ શોધી શકાય એનું મને જે જ્ઞાન મનોહરસિંહજી આપ્યું હતું, પ્રેમથી હું એમને દાદા કહીને બોલાવતો હતો, એમણે આપેલું એ જ્ઞાન મારા માટે એક આજીવન ભાથું બની રહ્યું. જાહેર જીવનમાં લોકોના દિલ સુધીનું સ્થાન, એક ઉત્તમ વક્તા, અને સામાન્ય રીતે એવું કહેવાય છે કે સારું બોલતો હોય એ સારું લખી ન શકે, પરંતુ ખૂબ સારું લખાણ અને કવિ તરીકે કવિતાઓનું સર્જન પણ મનોહરસિંહજીનું ચિરંજીવી છે. વહીવટી કાર્યકુશળતા અને વહીવટ ઉપરની એમની પકડ, હું માનું છું કે જાહેર જીવનમાં કામ કરનારા લોકો માટે એક માર્ગદર્શિકા બની રહે એ પ્રકારની હતી. હું મારા વતી અને મારા પક્ષ વતી એમને સ્મરણાંજલિ અર્પણ કરું. રાજવી મનોહરસિંહજીની અંતિમ યાત્રા નીકળી રહી છે. ચાંદીના રથમાં તલવાર સાથે નીકળી અંતિમ યાત્રા. રણજીત પેલેસમાં તેમના નશ્વર દેહને રાખવામાં આવ્યો હતો. 9 ગનની સલામી પણ આપવામાં આવી. તો આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો Z24 કલાકના માધ્યમથી. રામનાથ પરા સ્મશાન ગૃહ ખાતે તેમના નશ્વર દેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે. ત્યાંની જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચાંદીના રથમાં તલવાર સાથે તેમની અંતિમ યાત્રા રાજકોટના માર્ગો પરથી નીકળી રહી છે. કોંગ્રેસ સાથે સક્રિય રાજકારણીની ભૂમિકા તેઓએ નિભાવી. ધારાસભ્ય રહી ચૂક્યા છે કોંગ્રેસના શાસનકાળમાં. નાણામંત્રી પણ રહી ચૂક્યા છે, આરોગ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. અનેક એવા સેવાકીય કાર્યો તેમના દ્વારા કરવામાં આવ્યા જેને લોકો નહીં ભૂલી શકે. તેમના જવાથી ન પૂરાય તેવી ખોટ પડી છે. રાજવી મનોહરસિંહજીની અંતિમ યાત્રા હાલ રાજકોટમાંથી પસાર થઈ રહી છે. આ તરફ સ્મશાન ગૃહ ખાતેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. સીધા દ્રશ્યો Z24 કલાકના માધ્યમથી. પ્રધાન વિજય રૂપાણી સતત હાજર રહ્યા છે તેમની અંતિમ યાત્રામાં. પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિ પણ સાથે જોઈ શકાય છે. દાદાના હુલામણા નામથી જાણીતા હતા મનોહરસિંહજી જાડેજા.
છેલ્લા કેટલાય સમયથી તેઓ બીમાર હતા, અલ્ઝાઇમરની બીમારીથી પીડિત હતા છેલ્લા 3 વર્ષથી. તેઓની સારવાર ચાલી રહી હતી તેમના પેલેસ ખાતે જ. રાજકોટના પેલેસમાં જ તેઓ સારવાર લઈ રહ્યા હતા અને આખરે ગઈકાલે તેઓએ અંતિમ શ્વાસ લીધા. રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે તમામ જે આખરી અંતિમ સંસ્કારની વિધિ વિધાન છે તે સંપન્ન કરાશે. મનોહરસિંહજીની સાથે સતત તેમના પુત્ર અને તેમના પૌત્ર પણ હાજર રહ્યા. ચાંદીના રથમાં તેમના નશ્વર દેહને પૂરા રાજવી સન્માન સાથે તલવાર સાથે લઈ જવામાં આવ્યો. રાજકુમાર કોલેજ જે યાજ્ઞિક રોડ પર આવી છે તેમાં તેઓએ અભ્યાસ કર્યો હતો. દાદાના હુલામણા નામે જાણીતા રહ્યા મનોહરસિંહજી જાડેજા. રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા હતા. ટોપ ઓર્ડર બેટ્સમેન તરીકે ટીમમાં ભૂમિકા પણ ભજવતા મનોહરસિંહજી જાડેજા તેમના અનેકવિધ પાસાઓને લઈને રાજકોટવાસીઓના હૃદયમાં રહેશે. 18 નવેમ્બર 1935 રોજ રાજકોટના રણજીત પેલેસમાં તેઓનો જન્મ થયો અને રાજકોટના 15માં રાજવી રહ્યા મનોહરસિંહજી જાડેજા. ઠાકોર સાહેબ પણ તેમને કહેવામાં આવતા. દાદાના હુલામણા નામથી પણ તેઓ જાણીતા રહ્યા. ન માત્ર રાજવી ઘરાનામાં પરંતુ આખાય રાજકોટમાં શોકની લાગણી જોવા મળી રહી છે. સ્વયંભૂ રીતે રાજકોટ ના તમામ વેપારીઓએ પોતાના કામકાજ આજે બંધ રાખ્યા છે. શોક જોવા મળી રહ્યો છે સમગ્ર રાજકોટમાં. જ્યારે આ પેલેસની બહાર નીકળ્યા ત્યારના દ્રશ્યો છે. એક તરફ પાલખી યાત્રાના દ્રશ્યો, બીજી તરફ વાજતે ગાજતે જે રીતે સન્માન ભેર તેમની વિદાય આપવામાં આવી તે. એક તરફ પેલેસમાં 9 ગનની સલામી આપવામાં આવી તે અને તમામ લોકો જે શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા તે તમામ દ્રશ્યો આપ જોઈ શકો છો. જો સ્વસ્થ હતા ત્યારના પણ આ દ્રશ્યો આપ જોઈ શકો છો. મનોહરસિંહજી જે કાર્યાલય છે, કાર્યાલય ખાતે સતત લોકો પોતાના કામ લઈને પહોંચતા અને તમામ લોકોના કાર્ય પૂર્ણ પણ કરી આપતા મનોહરસિંહજી, એ રીતે પણ રાજકોટ વાસીઓને હંમેશા દાદા યાદ રહેશે. કોંગ્રેસમાં તેઓ ધારાસભ્ય રહ્યા હતા, પૂર્વ આરોગ્ય મંત્રી અને નાણામંત્રી તરીકે પણ
તેઓએ જવાબદારી નિભાવી હતી. હંમેશા લોકોની મદદ માટે, લોકોની સેવા માટે તત્પર રહેતા દાદા. યાજ્ઞિક રોડ, રાજકોટના યાજ્ઞિક રોડ પરની રાજકુમાર કોલેજમાં જ તેઓએ પોતાનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો. ફરી એક વખત જણાવીએ કે રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન પણ રહ્યા હતા. ટોપ ઓર્ડર બેટ્સમેન તરીકે ટીમમાં તેઓ ભૂમિકા પણ નિભાવતા હતા.